તાજેતરમાં કચ્છ જિલ્લામાં કોમી વેમનશ્ય મોટા પ્રમાણમાં ફેલાયું છેલ્લા ટૂંકા ગાળામાં મુસ્લિમોની દરગાહોમાં તોડફોડ અને આગચંપીના બનાવોને પગલે કચ્છની કોમી એકતાને આંચ પહોંચી છે તેવામાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલન કરાયા હતા હાલ જ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા વિશાળ રેલી યોજીને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને દરગાહોમાં થતી તોડફોડ મુદ્દે પગલાં લેવા રજૂ ત કરાઈ હતી તો દલિતો દ્વારા પણ બંધ મુદ્દે રેલી યોજાઈ હતી તેમાં આંશિક આક્રોશ પણ જોવા મળ્યો હતો તેવામાં કચ્છની કોમી એકતા અખંડ રહે લોકશાંતિ અને ભાઈચારાથી રહે કોમી એકલાસ કાયમ રહે તે માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સવારે અગિયારથી પાંચ વાગ્યા દરમિયાન ઉપવાસ આંદોલન કરાયું હતું આ આંદોલન મારફતે કોંગ્રેસે કચ્છમાં કોમી એકતાનો સંદેશ આપ્યો હતો અને એકબીજાના ધર્મની લાગણી ન દુભાય તે માટે દરેક સમાજ અને જાતિ ધર્મના લોકોને અપીલ કરાઈ હતી આ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી આદમભાઈ ચાકી રાજેન્દ્રસિંહ જાડેજા વીકે કે કલ્પનાબેન જોશી શાહ સહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ધરણામાં જોડાયા હતા હંમેશા શાંતિ ભાઈચારો અમન ચેન ઈચ્છતો હોય છે અને દરેક વર્ગ દરેક સમાજ આજે એકબીજા સાથે હળીમળીને જીવન જીતો હોય છે અને ભારતની હંમેશા સંસ્કૃતિ રહી છે આ દેશમાં અનેક ધર્મો અનેક ભાષાઓ અનેક પ્રાંત એની વચ્ચે આખા દેશને અખંડ રાખવા માટે દેશના પ્રત્યેક નાગરિકની જે ભાવના છે હાલના સંજોગો જોતા કેન્દ્ર અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાથી ક્યાંક ભાઈચારાને ખતરો થાય એવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશમાં કોમી એકતા ભાઈચારો અને સદભાવોને આગળ લઈ જવા માટે એમનો સંદેશો સમગ્ર દેશમાં ફરીથી કોંગ્રેસના માધ્યમથી પ્રચાર પ્રસાર માટે અને દરેક સમાજ દરેક સમુદાય દરેક વર્ગ એકબીજાને હળીમળી રહે એવી સદ્ભાવ સાથે આજે સમગ્ર રાષ્ટ્રમાં જિલ્લા મથકોએ ધરણાનો આયોજનનો એલાન કરેલો એના ભાગરૂપે કચ્છમાં પણ આજે ધરણા અમે પૂરા દિવસ માટે કર્યા છે આ હાસિક લોકો જે આખું આવતરું રચીને બહાનમાં લઈ રહ્યા છે એને બ્રેક લાગે એ માટે અમારા રાહુલજીએ આદેશ કર્યો એ આદેશના અનુસંધાન આખા દેશમાં ને ગુજરાતમાં ને કચ્છમાં આનું અહીંનું આખું ધરણા કર્યા છે ધરણા કોમી એકતા ભારત એક અરપ્રાંતનો દેશ છે